નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નીના ચાંદગરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 વિષય વિજ્ઞાનમાં ચેપ્ટર 3 જોવાનું છે, જેનું નામ છે રેસાથી કે કાપડ સુધી. હવે આ ચેપ્ટરના નામ ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે આપણે આ ચેપ્ટરમાં શું ભણવાનું છે અને શેના વિશે આપણે આમાં અભ્યાસ કરવાનો છે. તો કે ચેપ્ટરનું નામ છે રેસાથી કે કાપડ સુધી. હવે તમે જાણો છો કે તમે જે કંઈ પણ ઘરમાં કપડાં પહેરો છો, જે કંઈ પણ ઘરમાં વસ્તુઓ વાપરો છો, એ બધી વસ્તુઓ જે કાપડમાંથી બનેલી હોય છે, તો આ જે કાપડ છે એ કાપડ કઈ રીતે બને છે એ તમને નવાઈ લાગે. તો આપણે આ ચેપ્ટરમાં એ જોવાનું છે કે આપણે જે કોઈ પણ કપડાં પહેરીએ, આપણે જે કોઈ પણ કપડાં પહેરીએ છીએ કે જે કોઈ પણ કાપડમાંથી બનેલી વસ્તુઓ વાપરીએ છીએ, આ બધી વસ્તુઓ કઈ રીતે બને છે. તો કે આ બધી વસ્તુઓ જે છે એ રેસાઓમાંથી એટલે કે દોરાઓમાંથી બને છે. એ દોરાઓ જ્યારે એકબીજા સાથે જોડાય છે ત્યારે તાતણા બને છે અને એ તાતણામાંથી સમગ્ર કાપડ જે છે એ બનાવવામાં આવે છે. તો હવે આપણે પહેલા ચેપ્ટરની શરૂઆત કરીએ તો કહે છે કે કાપડમાં વિવિધતા. હવે તમે જોયું હશે કે આપણે જે કંઈ પણ જે કાપડના કપડાં જે પહેરીએ છીએ એ કાપડમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. કાપડ કોઈ પણ એક પ્રકારનું જોવા નથી મળતું, કાપડના પણ ઘણા બધા પ્રકાર હોય છે. રેશમી કાપડ, સુતરાઉ કાપડ, નાયલોન કાપડ, પછી પોલિસ્ટર કાપડ, પછી ઊની કાપડ, તો આ બધા ઘણા બધા પ્રકારના આપણે જે કાપડ છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. કાપડમાં આ રીતે ઘણી બધી વિવિધતાઓ જોવા મળે છે. તો કે અલગ અલગ પ્રકારના કાપડો જોવા મળે છે. ત્યારબાદ ચાદર છે, ધાબળા છે, પછી પડદા છે, ટેબલ ક્લોથ છે, તુવાલ અને પોતા. આ બધી વસ્તુઓ જે છે તમે જુઓ છો કે તમારા ઘરમાં જેટલી પણ વસ્તુઓ ત્યાં કોઈ પણ કાપડમાંથી બનેલી છે એ વસ્તુઓ તમે ભેગી કરજો અને દરેકનું તમે એકવાર એ વસ્તુઓને તમે અડી દિવસ સ્પર્શ કરીને એનું જે કાપડ જે છે એ જોવાની, એ પરખવાની ટ્રાય કરશો તો તમને જણાશે કે આ જે દરેક વસ્તુઓ છે એ દરેક વસ્તુઓનું કાપડ જે છે એ અલગ પ્રકારનું છે. દરેક વસ્તુ કોઈ એક જ પ્રકારના કાપડમાંથી બનેલી હોતી નથી. તો આ રીતે જે છે એ ઘણા બધા પ્રકારના કાપડ જોવા મળે છે. અહીંયા તમે તમારી નજીકમાં કોઈ પણ દરજીની દુકાન હોય તો તમે એ દરજીની દુકાનમાં જઈને તમે જોજો કે દરજી જે કાંઈ પણ કપડાં સીવે છે એના છેલ્લે જે કાંઈ પણ ટુકડાઓ વધેલા હોય છે એ ટુકડાઓને તમારે ભેગા કરવાના છે અને પછી તમારા ઘરે મમ્મી કે પપ્પા કે તમારા ઘરે કોઈ વડીલ હોય કે જેને જે તે કાપડની ત્યાં જે તે કાપડની ઓળખવાની ખબર પડતી હોય તો તમે એને પૂછશો કે મમ્મી આ કયા પ્રકારનું કાપડ છે, આ કયા પ્રકારનું કાપડ છે, એટલે તમારા મમ્મી તમને કહેશે ને તમને જોવા મળશે કે દરજી જે ટાઈપના કપડાં સીવે છે, જે કોઈ કાપડમાંથી કપડાં સીવે છે એ કપડાં જે છે એ ઘણા બધા પ્રકારના અલગ અલગ પ્રકારના જોવા મળે છે. તો હવે તમે જ્યારે કોઈ પણ કાપડના ટુકડાને જુઓ છો ત્યારે એ તમને કેવું સળંગ દેખાય છે, પણ હવે એ કાપડ જે છે એ સીધું કાપડ બને છે કઈ રીતે? તો કે એ કાપડમાં તમે સાવ ક્યારેક કોઈ પણ એક કાપડનો ટુકડો લેજો અને એને ધીમે ધીમે ખેંચવાની ટ્રાય કરજો એટલે તમને જણાશે કે એ કાપડ જે છે એ નાના નાના તાતણાઓ એટલે કે નાના નાના દોરાઓની જે ગોઠવણી છે એનાથી એ સમગ્ર સીધું સપાટ કાપડ બને છે. કાપડ જે છે સીધું બનતું નથી, પણ એ કાપડમાં તમે જોજો કે એ કાપડમાં પણ એક પ્રકારના તમને તાતણાઓ કે દોરાઓની તમને ગોઠવણી જોવા મળે છે. તો હવે આપણે જોયું છે કે આ જે તાતણાઓ છે બરાબર, તો એ તાતણાઓ જે છે કઈ રીતે બને છે બરાબર? આ જે દોરાઓ છે જે કંઈ પણ કાપડના દોરાઓ છે, દોરાઓ સીધા નથી બનતા. તો તમારે એક પ્રવૃત્તિ કરવાની છે એના માટે. કોઈ પણ તમારે કોઈ ત્યાં એ તમારા ઘરમાં કોઈ પણ સુતરાઉ કાપડ હોય કે કોઈ પણ કાપડ હોય એ કાપડ ત્યાં ચારે બાજુથી કટ કરેલું હોય એવો ટુકડો લઈ લેવાનો છે. પછી એ ટુકડામાંથી તમારે એક તાતણો ખેંચીને કાઢી લેવાનું છે બરાબર. પછી એ તાતણાને તમારે કોઈ પણ ટેબલ હોય કે ટેબલ ઉપર તમારે નખની વડે તેને ઘસવાનું છે. એક છેડાથી લઈને બીજા છેડા સુધી એ તાતણાને તમારે ઘસવાનું છે. તમે ઘસી આવવા જોજો કે એ તાતણામાંથી તમને સાવ બારીક બારીક પાતળા પાતળા એવા રેસા છૂટા પડતા હોય એવા તમને દેખાશે. તો આનો મતલબ શું થયું કે તાતણા શેમાંથી બને છે? તો કે તાતણા સાવ બારીક પાતળા રેસાઓમાંથી બને છે અને આ તાતણામાંથી શું બને છે? કાપડ બને છે. તો કે રેસા, રેસા શું કહે છે? તો કે કોઈ પણ કાપડ સળંગ ત્યાં દોરાઓથી બનેલું હોય છે. દોરા એટલે કાપડ, કાપડના તાતણા. કોઈ પણ કાપડ જે છે એ સળંગ દોરાઓથી બનેલું હોય છે. આ દોરાને જ્યારે નખ વડે ઘસવામાં આવે ત્યારે તેમાંથી બારીક પાતળા ત્યાં એ દોરા દેખાય છે. એ દોરાને શું કહે છે? રેસા કહે છે. એટલે કે જે કોઈ પણ કાપડ છે એ કાપડ જે તાતણામાંથી બનેલું છે એ તાતણામાં એ તાતણા જે બારીક બારીક સાવ નાના નાના પાતળા દોરાઓમાંથી
છે એ સાવ નાના બારીક જે દોરા છે એ શું કહેવામાં આવે છે રેસા કહેવામાં આવે છે ટૂંકમાં જે કાપડ છે કાપડ એ તાંતણામાંથી બને છે અને તાંતણા જે છે આ સાવ બારીક રેસાઓમાંથી બનાવવામાં આવે છે એટલે સૌપ્રથમ કોઈ પણ કાપડ બનાવવું હોય તો સૌપ્રથમ કોઈ પણ કાપડ બનાવવા માટેના રેસાઓ પહેલા ભેગા કરવામાં આવે છે રેસાઓ મેળવવામાં આવે છે ત્યારબાદ એ રેસાઓને ગૂંથીને વણીને એમાંથી તાંતણા બનાવવામાં આવે છે એટલે કે ત્યાં આ જાડા દોરાઓ બનાવવામાં આવે છે અને એ તાંતણાઓની ત્યાં ગોઠવણી કરીને એક સળંગ કાપડ બનાવવામાં આવે છે તો હવે આપણે આ જે પેપર તાંતણા હોય છે એ જે પેપર રેસા છે રેસાઓ આપણને ક્યાંથી મળે છે તો કે પાછા રેસાઓમાં બે પ્રકારના રેસા જોવા મળે છે કે કુદરતી રેસા અને કૃત્રિમ રેસા અત્યારના જ્યારે એ પ્રાચીન સમયમાં તો લોકો શું કરતા કે કુદરતી રીતે જે રેસાઓ મળતા જેમ કે સૂતળ છે સણ છે રેશમ છે ઊન છે આ બધા જેવા જે રેસા છે એ આપણને વનસ્પતિમાંથી અને ત્યાં એ પ્રાણીઓમાંથી ત્યાં મેળવવામાં આવતા જેમ કે તમને ખબર છે કે સૂત્ર શેમાંથી મળે છે તો કે જ્યારે ખેતરમાં કપાસનો પાક વાવવામાં આવે છે ત્યારે તમે રૂ જોયું છે ને એ રૂ શું કહેવામાં આવે છે કપાસ કહેવામાં આવે છે તો એ કપાસમાંથી આપણને સૂતરના પાકના મળે છે ત્યારબાદ શણ તો શણની પણ ખેતી કરવામાં આવે છે તો આ સૂતર અને શણ જે છે એના રેસા આપણને વનસ્પતિમાંથી મળે છે જ્યારે રેશમ અને ઊન તો રેશમ શેમાંથી મેળવવામાં આવે છે તો કે રેશમ તો કે રેશમના જે કીડા હોય છે એ રેશમના કીડાના જે કોષકો હોય છે એ કોષકોમાંથી આ રેશમના તાર એટલે કે રેશમના રેસા મેળવવામાં આવે છે જ્યારે ઊન છે જે ઊન તમે જાણો છો કે બકરી છે ઘેટા છે આ બધા જે પ્રાણીઓ છે એનું ઊન ત્યાં મેળવીને એ ઊનમાંથી રેસાઓ બનાવવામાં આવે છે આ રીતે આપણે કહી શકીએ કે શુદ્ધ સૂતર અને શણ જે છે શેમાંથી મળે છે તો કે સૂતર અને શણ જે છે એ વનસ્પતિમાંથી મળતા રેસા છે અને રેશમ અને ઊન જે છે એ પ્રાણીઓમાંથી મળતા રેસાઓ છે તો આ રીતે જે આ પ્રકારના જે સૂતર શણ રેશમ અને ઊન જેવા રેસા છે એ આપણને કુદરતી રીતે એટલે કે આ જે વનસ્પતિઓ અને પ્રાણીઓ છે એ આપણને કુદરતી રીતે એ રેસાઓ આપતા એના શરીરની જે પણ રચના છે એના દ્વારા તો આ જે રેસાઓ છે કુદરતી રીતે જે પણ રેસાઓ મેળવવામાં આવે છે એને શું કહેવાય છે કુદરતી રેસા કહેવામાં આવે છે આ સિવાય જ્યારે આગળના સમયમાં લોકો જે છે એ આ રીતે કોઈ પણ રેસાઓ ત્યાં મેળવવામાં આવતા પણ જ્યારે અત્યારનો સમય છે અત્યારના આપણે 100 વર્ષોની વાત કરીએ તો 100 વર્ષો પહેલાથી કૃત્રિમ રેસાઓનો ઉપયોગ કરવામાં આવે છે તમે તમારા ઘરમાં જે રેટો કપડાં પહેરો છો એમાં તમે જાણો છો કે એ કાપડ જે છે એ સિન્થેટિક કાપડ હોય છે એટલે એમાં નાયલોનનું કાપડ હોય છે પછી ત્યાં એ પોલિસ્ટરનું કાપડ હોય છે તો આ બધા કાપડ છે એ કેવા છે તો કે એ કાપડ જે રેસાઓમાંથી બનાવવામાં આવે છે એ રેસાઓ કોઈ પણ કુદરતી રીતે કોઈ વનસ્પતિમાંથી કે પ્રાણીઓમાંથી મેળવવામાં આવતા નથી પણ આ જે રેસાઓ છે એ કૃત્રિમ રીતે એટલે કે ત્યાં એ મનુષ્ય દ્વારા કોઈ પણ ફેક્ટરીઓમાં કે કારખાનાઓમાં ત્યાં મશીનો દ્વારા બનાવવામાં આવે છે અને ત્યારબાદ આ રેસાઓમાંથી જે તે કાપડ આપણે અત્યારે લગભગ તમે સાંભળતા હોય કે તમારા મમ્મી કહેતા હોય કે આનું કાપડ તો ત્યાં એ પોલિએસ્ટર જેવું છે આનું કાપડ ત્યાં નાયલોન જેવું છે તો આ બધા જે કાપડ છે એ કુદરતી કાપડ નથી એ આપણને કુદરતી રેસાઓમાંથી મળતું કાપડ નથી એ કૃત્રિમ કાપડ છે એટલે કે એ બધા એ કાપડ બનાવવા માટે જે કંઈ પણ રેસાઓ જે છે એ બનાવવામાં આવે છે એ કુદરતી રીતે કોઈ પણ જગ્યાએથી મળતા નથી તો આ જે કંઈ પણ રેસાઓ છે એને કૃત્રિમ રેસાઓ કહેવામાં આવે છે કે જે આપણે કુદરતી રીતે મળતા નથી પણ તેને કોઈ પણ મનુષ્ય દ્વારા કે કોઈ પણ મશીનો દ્વારા ફેક્ટરીઓમાં બનાવવામાં આવે છે તો અહીંયા આપણે જોવાનું છે કે કુદરતી રેસાઓ અને ત્યાં કૃત્રિમ રેસાઓ બરાબર કૃત્રિમ રેસા એટલે કેવા રેસા કે જે ત્યાં મનુષ્ય દ્વારા બનાવવામાં આવે છે કુદરતી રેસા એટલે કે જે આપણને વનસ્પતિઓમાંથી કે પ્રાણીઓમાંથી આપણને કુદરતી રીતે મળતા હોય છે તો આપણે હવે પછીના